બોલો કેવી મજા આવે છે? આજે તો ઘરે પહોંચી પણ નથી, પણ હા મજા તો બહુ આવશે. હા, આજે મારું સપનું પૂરું થઈ ગયું ને સાગર. મને એવું લાગે છે કે મેં અશોકને મૂકીને કઈ, સોરી, તમે ગુસ્સે ના થતા. હા, એમાં ગુસ્સે થવાની ક્યાં વાત છે? તું મને કહી શકે છે શું વાત છે? કઈ નહીં, આપણે ચાલતા ચાલતા વાત કરીશું. સાચા સાગર, તમારા ફેમિલીમાં બધા મને એક્સેપ્ટ તો કરી લેશે ને? અરે તું શું કામ ચિંતા કરે છે મીરા, હું છું ને. જો મારા ફેમિલીવાળા તને એક્સેપ્ટ નહીં કરે ને તો તને લઈને બીજે રહેવા જતો રહીશ. બાકી તને છોડીને કોઈ દિવસ નહીં જાઉં. એ તો મને વિશ્વાસ છે કે તમે તો મને છોડીને ક્યારેય નહીં જાઓ, પણ મને ડર મારી પાછલી લાઈફનો છે. પાછલી લાઈફનો? એવું તો શું થયું તારી પાછલી લાઈફમાં કે તું એટલી બધી ડરે છે? તમે આવું નહીં બોલો, હું અશોકની વાત કરું છું. હું એને મૂકીને આવતી રહી છું. જો એ વાત તમારા ઘરમાં ખબર પડશે તો. જો મીરા, હા ભૂતકાળ છે ને એ ભૂલવા માટે જ હોય છે, એટલે તારું ભૂતકાળ છે ને એ બધું તું ભૂલી જા અને મારી સાથે નવી શરૂઆત કર. ચાલ ભલે. અને રહી વાત મારા પરિવારની ને, તો મારો પરિવાર ખૂબ જ સારો છે, એને હું મનાવી લઈશ તારા માટે. બસ થેન્ક યુ. બસ હવે હું ખુશ થઈ ગઈ. હવે મને લાગે છે કે કદાચ બીજી વખત મારે દુઃખ ક્યારેય નહીં જોવા પડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. હવે તો પગે કામ નથી કરતા. હે ભગવાન, હવે લઈ લે મને. તું મારી લાઈફમાં આવી છો ને ત્યારથી મારી લાઈફમાં ખુશીઓ આવી ગઈ છે, એટલે તને થોડું દુઃખી થવા દઉં. જો આ મારું ઘર છે સાગર. તમારું ઘર તો ખરેખર મહેલ જેવું છે. ના, હવે મહેલ જેવું કઈ નથી, એક નાનું એવું તો ઘર છે યાર. તમારા માટે નાનું હશે, પણ મારા માટે આ કોઈ મહેલ કરતા નાનું ઘર નથી. કઈ વાંધો નહીં, તું અંદર ચાલ, બધા સાથે મળાવતા. બા, હા બેટા, લો આ દૂધ અને દવા લઈ લો. તમારી ડોક્ટરે દૂધ સાથે દવા લેવાની કીધી છે. ચાલ અંદર. સાગર, આ હું કર્યું તે? તું આને ઉપાડી લાવ્યો, તે જોયું એ કોણ છે, એનું કુટુંબ કોણ છે, માણા કોણ છે, એમ ને? અરે બા, હું એને ઉપાડી થોડો લાવ્યો છું, એની જોડે મેરેજ કરીને લાવ્યો છું. અને તમે તો કહેતા હતા કે લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. તો મીરા મને પસંદ હતી તો મેં એની જોડે લગ્ન કરી લીધા. હા, તમને વાંધો શું છે? હા, મેં તને કીધું તું લગ્ન કરી લે, કરી લે, એટલે મેં એમ નહોતું કીધું કે રસ્તેથી કોઈને બી ઉપાડીને લેતો આવ. તું નાનો હતો ને ત્યારે નાનામાં નાની વાત મને પૂછ્યા વગર નહોતો કરતો, અને આજે આ લગ્ન જેવડી અવડી મોટી વાત તું મને પૂછ્યા વગર, મારી વાત જાણ્યા વગર, મને કીધા વગર તું આને ઉપાડી લાવ્યો. તું જાણે છે કે એના કુટુંબમાં કોણ છે, કેવા છે, એ કેવી, બસ આ રૂપરૂપ નંબર જોઈને લઈ આવ્યો એમ? અરે બા, એના કુટુંબ જોડે મારે શું લેવા દેવા છે? મને એ ગમે છે, એને હું ગમું છું, એનાથી વિશેષ બીજું હોય શું? તને એટલી ખબર પડે છે કે જ્યારે માવતર છે ને દીકરાનું કે દીકરીનું કરતા હોય ને તો અમેવાળાનું ઘર એટલે જોતા હોય. કાલ હવારે બેઉમાં અનબન થાય ને તો અમે વડીલો બધા વચ્ચે મળીને એનું સમાધાન કરાવીએ. હવે તું આને ઉપાડી લાવ્યો છે ને, કાલ હવારે તમારા બે વચ્ચે કાંઈ પણ બોલવાનું થાય ત્યારે શું કરીશ તું? અરે બા, એવું કંઈ થશે ને તો હું તમને નહીં કહું, હું મારી રીતે ફોડી લઈશ. હા, હવે છે ને મેં લગ્ન કરી લીધા છે, તમને યોગ્ય લાગે તો આ ઘરમાં રહો,
નકર છે ને ઘર છોડીને જતો રહ્યો. બસ લ્યો, તે તો કહી દીધું. અને તું કહીશ કે કાંઈ પણ થશે તો હું તમને કહેવા નહીં આવું. તું મને તો નહીં કે, પણ નજર આમે તને તો હેરાન થતો મારે જોવો ને હવે આવું મરે. સાગરભાઈ, અમે તમને એવું નથી કહેતા કે તમે ઘર છોડીને જતા રહો. અને અમે તમને ક્યાં ના પાડી છે? ભલે તમે મેરેજ કરીને લઈને આવે, પણ એકવાર બાને પૂછ્યું તો હતું. અમે તમને ના ના પાડત. તમારી પસંદગીમાં જ અમારી પસંદગી છે. અરે બાપી, એવું નથી. પણ આ બધી વસ્તુ એટલી જલજલમાં થઈ ગઈ ને કે ખબર જ ન રહી તમને કહેવાની. ને વાત અત્યારે બા એવી રીતે કરી રહ્યા છે ને કે આપણને તો એમ જ લાગે ને કે એને પસંદ જ નથી મેં આની જોડે લગ્ન કર્યા. હું એને પ્રેમ કરું છું ભાભી, એમાં ખોટું શું છે? તમારી વાત બધી સાચી છે, પણ સમાજ બાને જવાબ આપવો પડે ને. બધા તમને નહીં પૂછે, બાને પૂછશે કે તમે વડીલ હોવા છતાં સાગરભાઈએ આવું પગલું ભર્યું અને તમે કંઈ ના બોલ્યા. કંઈ નહીં બા, જવા દો. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે એને લઈને જ આવ્યા છે તો હવે તમે પણ માની જાઓ બા. હા, હવે ઘરમાં લાઈવો જ છે તો બીજું કાંઈ થોડું થશે? નિભાવે છૂટકો, બીજું શું? બા ભાભી, હું સમજુ છું કે તમે લોકો ગુસ્સામાં છો અને અમારી ભૂલ છે એ પણ હું માનું છું, પણ જેવું તમે ધારો છો ને એવું ક્યારેય કંઈ નહીં થાય. હું તમારા પરિવારમાં એવી રીતે ભળી જઈશ જાણે દૂધમાં સાકર. તમે મને એક મોકો તો આપી જુઓ. થોડો ટાઈમ જશે તો બધું ઠીક થઈ જશે. સારું સાગર, જા એને તારી રૂમમાં લઈ જા. બા, હવે તમે ગુસ્સે ના થાઓ, જે થવાનું હતું એ થઈ ગયું. સુષ્મા, સવાલ ગુસ્સાનો કે પ્રેમનો નથી. આજે હું તને સમાજમાંથી લાવી છું. તે કેવું ઘર સંભાળી લીધું છે આટલા વખતમાં. ક્યારેય તું મારી સામે નથી બોલી, ક્યારે મારે ઘરના કામ માટે જોવું નથી પડ્યું. અરે ત્યાં સુધી મારી સવારની ચાનો ટાઈમ પણ તને ખબર છે, મારી દવાનો ટાઈમ પણ તને ખબર છે, અને તું એ બધું સંભાળી રહી છે. હવે આ જે આવી છે, મને ખબર નથી કે કેવા કુટુંબમાંથી આવી છે, કેવા ઉછેરમાંથી આવી છે, અને છતાંય આખો દિવસ એની સાથે રહેવાનું છે. અને બીજું, સાગરના લખણ તને નથી ખબર કે એ કેવો છે? જરાય કયામાં નથી, તો કોને ખબર પેલી પણ કયામાં રહેશે કે નહીં. એ તો છે ને ઘરની વાણી પોપટ બોલે. જેવું સાગર કરશે એ જોઈ જોઈને એ પણ એવું જ કરશે, એનો ડર છે મને, બીજો કોઈ ડર નથી. બા, તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. અને રહી ઘરની વાત, ઘર સંભાળવાની વાત, તો બધું એને શીખવાડી દઈશ. અને જોજો, થોડા ટાઈમમાં છે ને એ બધું શીખી જશે. બેટા, એવું થાય ને તો સારી વાત છે. જાન બેટા, મારો નાસ્તો થઈ ગયો એટલે. હા હા બા, લઈ આવો. આ લેતી જજે. હે ભગવાન, આ મારી સુષ્મા જેવી ડાઈ નીકળે ને તો સારું, નહીં તો મારું તો ઘડ પણ બગડશે, બીજું કાંઈ નહીં. હાલ હું જરાક અંદર જાઉ. હાલો ભંગાર, પ્લાસ્ટિક લોટુ. હાલો ભંગાર, ભંગાર લાવો, ભંગાર. હા ભાઈ, આના 40 રૂપિયા આવશે. 40 રૂપિયા? હા. અરે અશોકભાઈ, તમે અહીંયા? હા ભાઈ. તમે સાંભળો કે ન સાંભળો? અશોકભાઈ, આ ભાઈ, તમારા ભાઈ તો વાત કરું ને પહેલાં. હા બોલો ભાઈ. 40 રૂપિયા આના આવશે. નથી દેવ તો તમારી ઈચ્છા ભાઈ. હા ભાઈ. યુસુફભાઈ, વાત એમ છે કે કેમ કહું તમને, તમારી પત્ની છે ને મીરા. હા. આપણે પેલા બાજુના ગામમાં એલી મોટી હવેલીમાં
મોટી હવેલી જોઈએ ને, એક જ હવેલી છે, એમાં પેલો સાગર રહે છે, સાગર ને જાણો ને? હા હા. એના સાથે તમારી પત્ની ભાગી ગઈ અને ગામમાં વાતો એવી બી ચાલે છે કે એ બંદેવે કોર્ટમાં જઈને મેરેજ કરી લીધા. આ તમે શું વાત કરો છો ભાઈ? હવે મારે કહેવાય તો ન, પણ આવું બન્યું છે એટલે મેં તમને કહેવા આવ્યો. તમે દેખાયા એટલા સામે. કંઈ નહીં, થોડું ધીરજ ધરો, બધું સારું થઈ જશે. પણ ભાઈ, એને પરમ દિવસે હાડી લેવી હતી ને, તો મારી પાસે 500 રૂપિયા જ હતા. હું 100 રૂપિયા બાબુ કાકા પાસેથી ઉછીના લઈને એને હાડી લઈ દીધી, અને એણે મારી યારે આવું કર્યું. હવે અશોકભાઈ, જે પણ થયું એ થયું. હવે છે ને, તમે એના મોટા ભાઈ પાસે મળી આવો, એ છે ને થોડા સારા છે. તો હવે શું કરીએ? હવે જે થયું એમાં આપણે હવે શું કરી શકીએ? ચલો હવે તમે હે ને દુઃખી ન થાવ, હાલો આપણે બાજુના ગામમાં જઈએ. જઈએ, તમે થોડા દુઃખી ન થાવ. જે થયું હોય એમાં શું કરીએ? તમે તો કંઈ ભૂલ નથી કરી ને આમાં, બરાબર ને? તમે તો બહુ સારા માણસ છે, તમારા પર કોઈ હાથ કોઈ આંગળી પણ ના ચીની શકે. તમે ટેન્શન ન લો. શું અશોકભાઈ, આ સાયકલ પણ પંચર થઈ ગઈ, આને પણ હમણાં જ પંચર થયું હતું. અશોકભાઈ હવે રૂકો ને 2 મિનિટ. હવે હું તમને શું કહેતો હતો કે હવે હું અહીંયા આવીશ તો મને કહેશે કે મારું શું કામ છે, એની કરતાં તમે જઈ આવો ને એકલા. બરાબર. ભલે ભાઈ, તો હું નીકળું, મારે થોડું કામ છે. ભલે, જાઓ. તમે છે ને વધારે ચિંતા ના કરતા, હું તમને સાંજે મળીશ. હા ભલે, ચલો. હા, તમારા નાના ભાઈએ મારી ઘરવાળી જોડે લગ્ન કરી લીધા. હું ગરીબ માણસ છું શેઠ, હવે હું શું કરું? તારી ઘરવાળી સાથે લગ્ન કરે મારા ભાઈએ? હા શેઠ. અમને તો લાગ્યું કે જે વહુ લાવ્યો છે કદાચ એના પહેલા લગ્ન હશે, પણ સાગરે આટલું મોટું પગલું ભરતા પહેલા એક પણ વાર વિચાર ના કર્યો કે? શેઠ, હું માવતર વગરનો છોકરો છું, મારે જીવવાનું આ એક મારા પત્ની જ આધાર હતી, અને હવે મારી યારે આવું છું છે તો બોલો શેઠ, હવે હું શું કરું? ભાઈ, અમને અફસોસ છે કે મારા ભાઈએ આટલું મોટું પગલું ભર્યું અને મારા પરિવારને મારા કુટુંબને કલંકિત કર્યું. હવે જે થયું એ પણ તમે ચિંતા નહીં કરો, હું મારા ભાઈને સમજાવીશ અને તમારી પત્ની પાછી હું ઘરે મોકલી દઈશ. પણ અત્યારે તમે બહાર ક્યાંય વાત ન કરતા કે તમારી સાથે આવું થયું છે ને તમારી પત્ની મારા ઘરમાં આવી છે. ભલે સર. ઠીક છે. ભલે સર. હરામખોર સાગરે પરણિત સ્ત્રી સાથે લગ્ન કર્યા?
એક વાર પણ એને વિચાર્યું કે એના આ પગલાથી કુટુંબ કેટલું કલંકિત થશે, કેટલું બદનામ થશે, લોકોમાં શું શું બદનામી થશે? આટલા વર્ષોની ઇજ્જત સહરત સાલો બધું માટીમાં ભેળવવા બેઠો છે. સાગર, સાગર બોલો ભાઈ. હરામખોર, તને આ લગ્ન કરવાનું કોને કહ્યું? હા, હરામખોર, લગ્ન કરતા પહેલા એકવાર વિચાર ન કર્યો કે આ કુટુંબનું નામ, તારા બાપનું નામ માટીમાં મળી જશે? નહીં સાહેબ, એ તો લગ્ન કરવા હતા, અને એ પણ કોની જોડે ખબર તને? એક પરિણીત સ્ત્રી સાથે લગ્ન કર્યા છે હરામખોરે. મેં જેની જોડે લગ્ન કર્યા હોય એની જોડે? ભાઈ, હું તમારી મર્યાદા રાખું છું, એનો મતલબ એમ નથી તમે જેમ ફાવે એમ બોલો, અને આજ પછી મારી ઉપર હાથ તો પડતા બીજી વાર. અરે મર્યાદા વાલી, એક વાર વિચાર કર્યો કે કોની સાથે લગ્ન કરે છે તું? તારે લગ્ન કરવા હતા તો અમને કહેવાય ને, એક થી એક તને છોકરી ગોતી દે. પણ નહીં, એક પરણી તને સાવ ગરીબ એવા હે જે છોકરી હોય એ હું એને પ્રેમ કરું છું, અને પ્રેમ કરું છું એટલે એને લગ્ન કર્યા છે મેં. અરે પ્રેમ કરતા પહેલા વિચાર કરાય કે કોની સાથે પ્રેમ કરે છે, આપણા લાયક છે કે નહીં, આપણા લેવલની છે કે નહીં, આપણા સ્ટેટસની છે કે નહીં. લગ્ન કરી લીધા, આમ લગ્ન કરાય. અને વાત રહી પ્રેમની, તો પ્રેમ છે ને સિરિયસ જોઈને થાય છે, કોઈનું સ્ટેટસ જોઈને નથી થતું ભાઈ. હા વાત સાચી છે, કોઈનું સ્ટેટસ જોઈને નથી થતું, એટલે જ પેલી તારી સાથે લગ્ન કર્યા છે. તારું સ્ટેટસ, તારા લખણ એને જોયા નથી, એટલે તને ખબર નથી કે તું કેવા લક્ષણનો છે. મને બોલાવે છે મોઢામાંથી, હું જેવો છું એવો, તમારા મનમાં હું જેવો લાગતો હોય એવો, પણ મારા મનમાં હું ચોખ્ખો અને વ્યવસ્થિત જ છું. વ્યવસ્થિત જ છે બીજા ગરીબ માણસનો ને ઘર ભાંગ્યું છે, અને શું ખબર કે પેલી તારા સાથે લગ્ન શા માટે કર્યા હોય? બાકી મને નથી લાગતું કોઈ છોકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર થાય. હજી પણ તને કહું છું, હજી પણ આપણી પાસે સમય છે, એને છોડી દે. બિચારાનો ઘરવાળો કેટલો ગરીબડો મારી સામે આવીને ખરગરતો હતો, અને હજી પણ એની પત્નીને સ્વીકારવા તૈયાર છે. તો હજી પણ આપણી પાસે મોકો છે કે આપણે પોતાના ઘરને બદનામ થતા અટકાવી શકીએ. બસ બહુ બોલ્યા તમે, હું છે ને મીરાને નથી છોડવાનો, અને મીરા મારી પત્ની હતી, છે અને હંમેશા રહેશે. બા, હવે તમે મારી વાત કાન ખોલીને સાંભળી લો. આ મીરાને છોડવા નથી ને, તો એને કહી દો કે આ ઘર છોડી દે. મીરા છોડે નહીં તો આ ઘર બે માંથી એક એને નક્કી કરવું પડશે. હા તો તમને તો એ જ જોઈએ છે, તમારે છે ને આ ઘર જોતું હોય ને તો તમે રાખો. મારે આ ઘરમાંથી એક ઈંટ પણ નથી જોતી, હું છે ને મીરાને લઈને અલગ થઈ જઈશ. થઈ જા, જા અત્યારે અત્યારે થઈ જ લઈને તઈ મીરાને, તારા કપડા બપડા જે હોય લઈને નીકળ. હા તો નીકળી જઈશ, ખબર પડશે બહાર જશે ને કે કઈ રીતે કમાઈ ને કઈ રીતે ઘર ચાલે. અત્યારે તો કહે છે કે હા મીરા મીરા દેખાય છે ને, વાંધો નહીં. મારે પસ્તાવું પડે ને તો હું પસ્તાઈ લઈશ, પણ તમને કેવા નહીં આવું. સાગર, સાગર મારી વાત તો સાંભળો, સાગર મારી વાત સાંભળો. શું છે? આ શું કરો છો તમે? હવે આપણે આ બધા ઘરમાં નથી રહેવું, કપડાં પેક કરો ને નીકળ મારી જાડે. સાગર આ સારું નથી લાગતું, આ તમારો પરિવાર છે, શાંતિ રાખો ને વિચારો કંઈક. આને પરિવાર કહેવાય? અને મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી, હું એક લગ્ન કરીને આવ્યો છું, નથી કોઈ મોટો ગુનો કર્યો કે બધા લોકો મારી માથે ચડી ગયા છે. પણ સાગર એ તમને કંઈક સારા માટે સમજાવતા હોય ને, હું વાત કરીશ મોટા ભાઈ સાથે. મારે કોઈની જોડે વાત નથી કરવી, નથી તારે કરવી. તને મેં કીધું છે ને કપડાં ભરવા માંડ, નીકળી અત્યારે જાય છે.
આપણે આ ઘરમાં રહેવું જ નથી. તને ખબર છે આ મોટા ભાઈ છે ને એણે મારી ઉપર હાથ ઉપાડ્યો છે. પણ તમે શાંતિથી તો બોલો સાગર, કેવું લાગે? અરે આડોશી પાડોશી સાંભળશે? આડોશી પાડોશી સાંભળે? તને એની પડી છે કે તારા ઘર ઉપર કોઈ હાથ ઉપાડ્યો છે, એની તને જરાય પરવા નથી? મારી વાત સાંભળો તો બોલ. મારે સાંભળવું નથી. તને એકવાર કીધું છે ને કે તું તારા કપડા પેક કર, આપણે અત્યારે જ ઘરની બહાર નીકળીએ છીએ. સાગર બસ, હવે ક્યાર નહીં સાંભળું છું, બસ કરો. ક્યાંય નથી જવાનું આપણે. જો મીરા, અત્યારે છે ને હું બહુ જ ગુસ્સામાં છું. એ લોકોનો ગુસ્સો તારી ઉપર ન ઉતરી જાય એ વસ્તુ યાદ રાખજે તું. એનો મતલબ એમ કે તમારે ધાર્યું તમારે કરવું છે ને? નથી જ. તને કેટલી વાર કીધું છે મીરા, તને કેટલી વાર કીધું છે કે એ લોકોનો ગુસ્સો તારી ઉપર ન ઉપડી જાય. તને એકવાર કીધું છે ને કે તું તારા કપડા પેક કર અને ચાલ મારી સાથે, આપણે આ ઘરમાં નથી રહેવું. જ્યાં તારા ફરનું માન ન રહેતું હોય ત્યાં તારે રહીને કરવું છે શું? સાગર, તમે મારા ઉપર હાથ ઉપાડ્યું? અરે હું તો ખાલી સમજાવવાની કોશિશ કરતી હતી કે પરિવારથી મોટું ધન આ દુનિયામાં કોઈ નથી. હું વાત કરીશ મોટા ભાઈ જોડે, બા જોડે, ભાભી જોડે. મીરા મીરા, મારી વાત સાંભળ. હા, જે પણ કરી રહ્યો છું એ તારા માટે ને મારા માટે કરી રહ્યો છું. હું તને બહુ પ્રેમ કરું છું યાર, હું તારા વગર નહીં રહી શકું. અને આ મારો પરિવાર છે કે તને સ્વીકારવા માટે તૈયાર નથી. અત્યારે મોટા ભાઈ આવ્યા, એની જોડે મગજમારી કરી, અને એની પહેલા ભાભી અને બા જોડે મગજમારી કરી. યાર, એવું તો મેં શું ગુનો કર્યો છે? તને પ્રેમ કરું છું એ મારો મોટો ગુનો, કે તારી જોડે લગ્ન કરીએ એ મારો મોટો ગુનો? સાગર, જરૂરી નથી કે આપણી નજરમાં પ્રેમ હોય એ બધાની માટે પ્રેમ હોય. એટલે તો તને કહું છું કે છે ને આપણે આ ઘરમાં હવે નથી રહેવું, આપણે છે ને બીજે જતા રહીએ અને શાંતિથી આપણું જીવન પસાર કરીએ. યાર, તમે પહેલા મારી વાત શાંતિથી સાંભળો, તમે બેસો. સાગર, પહેલા તમે મારી વાત સાંભળો. એક તો પરિવારની વિરુદ્ધ જઈને આપણે લગ્ન કર્યા છે, અને હવે જો આવતા વેત જ ઘર મૂકીને જતા રહેશો ને તો ઉલટાનો બધો આરોપ મારા ઉપર આવશે. તમે એ વાત કેમ નથી સમજતા? મીરા, હું બધું સમજુ છું, અને જ્યાં સુધી લોકો મને કહેશે ને મને કોઈ પરવા નથી. પણ જ્યારે વાત તારી આવશે ત્યારે હું બે મિનિટ પણ ચૂપ નથી રહેવાનો. આ વાત યાદ રાખજે તું. હું સમજુ છું કે તમે મારા માટે લડાઈ કરો છો, પણ જો તમે મને જીતાવવા માંગતા હોય ને તો તમારે થોડો સાથ મારો પણ આપવો પડશે અને બે શબ્દ બધાના સાંભળવા પણ પડશે. યાર, હું તારા વિશે નથી સાંભળી શકતો, હું શું કરું યાર? શાંત રહેતા શીખી જાઓ. મને પ્રેમ કરો છો તો મારી વાત પણ સાંભળશો ને કે નહીં? હવે તું જેમ કહે એમ કર. બોલ, શું કરવું છે? તમારે બસ ખાલી શાંતિ રાખવાની છે, બાકી બધું હું સંભાળી લઈશ. પરિવારને એક કરીને કેમ રાખવો, બધાની નજરમાં કેમ જગ્યા કરવી ને, એ મને બહુ સારી રીતે આવડે છે સાગર. પણ તમે ઝઘડશો ને તો એનું રીઝન મને જ ગણાવવામાં આવશે હર વખતે. એની કરતાં બેટર એ છે કે મને બધું કરી લેવા દો અને તમે બસ જોયા કરો. સારું, હવે જેમ તું કહીશ એમ જ કરીશ. અને મને એક પ્રોમિસ જોઈએ છે. શું પ્રોમિસ જોઈએ છે? આપો તો કહું ને. બોલ. તમે હવે ઘર અને પરિવારને છોડીને જવાની વાત ક્યારેય નહીં કરો. સારું, હું તને પ્રોમિસ આપું છું કે આજ પછી આ ઘર છોડીને જવાનું કોઈ દિવસ નહીં કરું. હવે ખુશ? ના, હજી એક વાતનો ગુસ્સો છે. કઈ વાતનો યાર? જે થપ્પડ મારી છે ને એનો. સોરી યાર, રિયલી સોરી. એમાં એવું છે ને કે જ્યારે મને ગુસ્સો આવે છે ને ત્યારે હું ખુદ ઉપર કંટ્રોલ ગુમાવી દઉં છું યાર. એટલે મને મારી લેવાનું. સોરી તો કહું છું યાર, આજ પછી કોઈ દિવસ સાથ નહીં મળું. બસ ચલો, હવે સાવ ફ્રેશ થઈ જાઓ, મગજ શાંત કરો, હું તમારા માટે મસ્ત ચા બનાવીને લઈ આવું, હે ને? હા, જા. પ્રેમ 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 પ્રેમમાં કાંડો થયો છે. ત્યાં સુધી તૈયાર મળી ગયું છે ને ખાવા, એટલા કાંડો થાય છે. તમે જો સાગર સાગર કરતા હતા ને, જોઈ લીધું ને તમારા સાગરે આ કુટુંબને પરિવારને કેવું લાંછન લગાવ્યું છે. ગોવિંદ, મારા માટે તો તું ને સાગર મારી ડાબી જમણી આંખ છો. હું કોને નુકસાન કરું?
જેને નુકસાન કરું તો છેલ્લે તો મારું જ નુકસાન છે ને. તું કેમ આવું બોલે છે? ના બોલે તો શું કરે બા? આ તમારા સાગરે આટલું મોટું પગલું ભરતા પહેલાં એક વાર પણ વિચાર ના કર્યો. આટલા દિવસો સુધી તો આડા રસ્તે ચાલતો હતો, તો આપણે વિચાર્યું કે મોટો થશે, સમજી જશે. પણ આટલો બધો મોટો થઈ ગયો કે એણે આટલું મોટું પગલું ભરી લીધું. હવે તમે જજો બહાર ઘરની, એટલે તમને ખબર પડશે કે તમારા સાગરે કેટલું મોટું પરાક્રમ કર્યું છે. આ ઘરમાં છો ને ત્યાં સુધી તમને ખબર ન પડે. શેરીમાં નીકળશો ને ત્યારે લોકોના મેણા ટોણા તમારે સાંભળવા પડશે ને કે તમારા દીકરાએ તો એક પરિણીત સ્ત્રી સાથે, એ પણ સાવ ગરીબ અને શું કેવું તમને. ગોવિંદ, એ મીરાને પરણીને આવ્યો ને ત્યારે જ મેં એને કીધું કે આ શું કર્યું તે. અરે અમને જાણ તો કરવી હતી એ છોકરીના ઘર પરિવાર માણસો વિશે. અમે કંઈક તપાસ કરત, પણ બસ એ તો એક જ લત લઈને બેઠો હતો કે હું એને પ્રેમ કરું છું ને એટલે લઈ આવ્યો. એટલે સુષ્માએ મને સમજાવ્યું કે બા હવે આવી જ છે તો આપણે સ્વીકારીએ છૂટકો અને નિભાવીએ છૂટકો. એટલે હું શું કરું બેટા? પણ હવે તું આટલો બધો ગુસ્સે થા છે તો શું તું એમ માનેશ કે સાગર સુધરી જશે? હવે કાંઈ નહીં થાય બેટા, હવે તો આગ લાગી ચૂકી છે, લાગી ચૂકી છે. પ્રેમ, પ્રેમ બા, આ પ્રેમનું પરિણામ સમય જતાં શું આવે ને એ તમે જોજો. બેટા, હવે તો આપણે એ જ જોઈએ છૂટકો. સુષ્મા, તું જરા કાને સમજાવ ને, કદાચ સમજે તો. હવે તમે ગુસ્સો કરીને આમ એમને ઘરમાંથી કાઢી મૂકશો તો શું લોકો વાતો નહીં કરે? એના કરતાં એમને સમજાવીને, અને હું તો એમ કહું છું કે ગુસ્સામાં લીધેલા નિર્ણય એ સારા નથી હોતા. એટલે હું તમને એટલું જ કહું છું કે શાંતિથી વિચારી સમજીને કંઈ પણ પગલું ભરો ને, તો વિચારીને ભરો. મારે એને કંઈ નથી સમજાવવું, એણે પોતાના મોઢે જ કહી દીધું છે ને, એને જવા દો. દુનિયાદારીને એને ખબર પડશે ને ત્યારે એને ભાન આવશે. પણ એ નાનો છે તમારાથી, તમે મોટા છો, તમે સમજાવશો તો કેમ નહીં સમજે? અને જો કદાચ એવું પણ બને કે લગ્ન કરીને થોડા ટાઈમ પછી એ સુધરી પણ જાય. નાનો છે, આટલું મોટું પગલું ભર્યું એણે ત્યારે એને ખબર ના પડી. હવે તને નાનો દેખાય છે, નાનો નહીં એ વધારે પડતો મોટો થઈ ગયો છે. અને હવે તું એનું ઉપરાણ મારી સામે બીજી વાર લીધો ને તો પછી. ગોવિંદ નથી, ગોવિંદ સમજતો નથી, સાગર સમજતો. સુષ્મા, મને તો ખબર નથી પડતી કે હવે મારે શું કરવું. તમે ચિંતા ના કરો, જે પણ થશે એ સારું થશે. આમાં મને તો દૂર દૂર સુધી કાંઈ હારા વાટ લાગતા નથી. તમે રડો નહીં, ચૂપ થઈ જાઓ. મીરા. હા ભાભી. જો મીરા, તારા જેઠે જે કંઈ પણ કીધું ને એ ખોટું નહીં લગાડતી. એ છે ને ગુસ્સામાં આ બધું બોલી ગયા, પણ હું એમને બને એટલો ટ્રાય કરીશ સમજાવવાનો. ભાભી, કંઈ વાંધો નહીં, હું સમજુ છું કે મોટા ભાઈ એની જગ્યાએ સાચા છે. અમારી ભૂલ જ છે ને કે અમે તમને કીધા વગર લગ્ન કર્યા છે. તારા જેઠનું કેવું એવું જ હતું કે આવી રીતે કોઈ પરણી સ્ત્રીને અચાનક આવી રીતે ઘરમાં લઈ આવો એ તો યોગ્ય ના કહેવાય ને. ભાભી, તમને લોકોને મારી જિંદગીની કંઈ ખબર જ નથી. મારા મમ્મી પપ્પાએ મારી મરજી વિરુદ્ધ લગ્ન તો કરાવી દીધા, પણ એ સંસારને ચલાવવા માટે બે મનનું એક હોવું પણ તો જરૂરી હોય છે ને ભાભી. એ ક્યારેય ના થયું. ભલે અશોકના મનમાં લાગણી હશે, હું ના નથી પાડતી, પણ મારું શું, મારી શું જિંદગી? મારું મન તો ક્યારનું સાગર સાથે મોહી ગયું હતું. અને આમ રોજ રીબાઈ રીબાઈને જીવવું ને, એની કરતાં મેં ફેસલો જ કરી નાખ્યો. ભાભી, આમાં મેં કંઈ ખોટું કર્યું છે? ના મીરા, તે કંઈ જ ખોટું નથી કર્યું. અને હું તને વિશ્વાસ અપાવું છું કે હું જરૂરથી એમને સમજાવીશ, બસ થોડો ટાઈમ આપ મને. હા ભાભી, મન વગર માંડવે બેસવું ને એના કરતાં તો અર્થી પસંદ કરવી ને
એ વધારે સારું હોય છે. અશોકને મૂકીને કદાચ મેં સમાજની દ્રષ્ટિએ બહુ બધું ખોટું કર્યું હશે, પણ મારું શું, મારી લાગણીઓ બી તો હોય ને બાપુ. હા મીરા, તારી બધી જ વાત સાચી છે, પણ એમનો ગુસ્સો જેવો છે ને, અમારું કોઈનું કશું નથી ચાલતું એમની આગળ. પણ તું ચિંતા ના કરીશ, હું એમને સમજાવવાની જરૂર કોશિશ કરીશ. ભલે ભાભી, અને તમે પણ ચાચી ચિંતા નહીં કરો, સમય આવશે ને તો બધું સારું થઈ જશે. હે હા, ચાલ હું જાઉં. હા, કંઈ પણ કામ હોય તો મને કહેજે. હું તમને કેમ સમજાવું કે મારા દિલમાં તો એક એક સમુદ્ર દોડી રહ્યો છે. કેટલી લાગણીઓ છે, કેટલા મોજા આવે છે, ખબર નહીં શું થશે. હું સાચી છું કે ખોટી, હે ભગવાન, મને મારી ભૂલ હોય તો પણ સમજાવજે, અને જો હું સાચી હોય ને તો પણ. બેટા, તારા કાકી છે ને બહાર ગામ ગયા છે, થોડાક દિવસમાં આવી જશે. ભાઈ, આપણે પેલા અશોકભાઈ નું ઘર ક્યાં છે આટલામાં? હા, આ છે ભાઈ. કેટલા દિવસથી ગયા? તારા થી ક્યાં ગયા? અરે આ લગ્ન છે ને, આઘા છે, શેર છે ને, શેર આગવું એવું છે ને, ન્યા છે ઠેર, એટલે એને જલ્દી વહી આવશે, બહુ દાદા દિવસ નહીં થાય. હો અશોકભાઈ, શેઠ તમે બેસો બેસો. મારી ઘરવાળી નો લેવા ભાઈ, મેં મારા ભાઈને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ખબર નહીં બંને જુદા થવાનું નામ નથી લેતા. તારી પત્નીને પણ મારી પત્નીએ ઘણી સમજાવી, પણ ખબર નહીં એના મનમાં શું છે કે સાગરને છોડવાની નાશ પાડે છે. બસ સાચું કહું તો તમે એનું એટલું બધું દુઃખ ના લગાડો કે જે સ્ત્રી તમારી ના થઈ શકી એ પાછી તમારા ઘરમાં આવે તો એ પહેલા જેવી વાત ના રહી. ભાઈ તમને તો ખબર જ છે ને, આ ગરીબને પછી હવે કોણ છોકરી આપશે? આવી સ્ત્રી સાથે રહેવા કરતાં તો વગર પત્ની રહેવું સારું. ભાઈ, હું તમારી ભાવનાઓને, મનની વેદનાઓને, દુઃખને સમજું છું, પણ તમે ખરેખર કિસ્મતવાળા છો કે તમને મૂકીને જતી તો રહી. બાકી જેના મનમાં, જેના હૃદયમાં તમારા માટે પ્રેમ, લાગણી, માન સન્માન ના હોય ને, એવી સ્ત્રી સાથે રહીને કંઈ ફાયદો નથી. તમારી બધી વાત હાચી, પણ એની ખુશીઓ માટે છે ને મેં વ્યાજે રૂપિયા પણ લીધા છે અને બધી ખુશીઓ એની પૂરી કરી છે, છતાં પણ એ મને ના સમજી શકી. ભાઈ, જે સ્ત્રી પોતાના પતિની પરિસ્થિતિ ના સમજી શકતી હોય ને, એ સ્ત્રીને ઘરમાં રાખીને કાંઈ ફાયદો નથી. અને આ તો તું કાઢે એની પહેલાં ઘર છોડીને જતી રહી છે, એટલે
તારે તો ક્યાંક ને ક્યાંક મનમાં રાજી થવું જોઈએ. હવે દુઃખ ના લગાડ અને તું તારા જીવનમાં આગળ વધી જા, એ જ તારા માટે શ્રેષ્ઠ રસ્તો છે. બાકી તું એના માટે ગમે તેટલો પીડાય, ગમે તેટલું વિચારે, એનો કાંઈ ફાયદો નથી. છેલ્લે પરિણામ શૂન્ય છે. ભાઈ, તારા જીવનમાં આગળ વધી જા, અને તારે બીજી કંઈ મદદની જરૂર હોય ને આર્થિક રીતે તો મને કહે, તો એમાં હું તારી કદાચ મદદ કરી શકું. બાકી આ તારી પત્નીને સમજાવવી ઘણી અઘરી છે, અને મને ખબર છે કે એ સ્ત્રી મારા ઘરનું ભલું ન કરે. હું મારા ભાઈના કારણે વિવશ છું. સેઠ, મારે કોઈ આર્થિક મદદની જરૂર નથી. હું કાંઈ એવો માણસ નથી કે પૈસા વગર મરી જાઉં. અને આ હું મજૂરી કરું છું ને તો મારા પેટનું થાય જ છે. હું ભૂખ્યો સૂતોય નથી, હાલ્યા કરે છે મારી જિંદગી. પણ આ તો જિંદગીમાં પહેલી વાર આવો બનાવ બન્યો ને, એટલે મને છે ને આઘાત લાગ્યો છે. ભાઈ, હવે જે થયું એ ભૂલી જા, અને તું જેટલું યાદ કરશે એટલું દુઃખી થશે. આ એક ખરાબ ભૂતકાળ સમજીને ભૂલી જા, જીવનમાં આવું કંઈ ઘટ્યું જ નથી, તો તું તારા જીવનમાં આગળ વધી શકીશ. ભાઈ, બાકી તો મારાથી થતા બધા પ્રયત્ન કર્યા છે, અને મને માફ કરજે કે મારા ભાઈના આવા ખોટા પગલાના કારણે તારે દુઃખી થવું પડ્યું. પણ ક્યાંક ને ક્યાંક તારા માટે આ સારું થયું છે એમ વિચારીને આગળ વધ. ઠીક છે, ભલે છે. જે કંઈ મદદની જરૂર હોય ને તો તું ચોક્કસ મને યાદ કરશે. ભલે છે. હવે જા, તારા ઘરે જા હો, અને કાંઈ કોઈ વાત નહીં કરતો. હે ભગવાન, કદાચ મારા જીવનમાં આવું જ લખ્યું હશે. હા, તે એક રૂપવાન સ્ત્રી તો મારા જીવનમાં હતી, પણ એ સ્ત્રીએ આજ મને એવો આઘાત આપ્યો ને કે હું જિંદગી ભર નહીં ભૂલી શકું. ચિંતામાં બેઠા છો? જ્યારથી આ સાગરે કારસ્તાન કર્યું છે ત્યારથી આ ઘરમાં ફક્ત ચિંતા જ છે. આજે હું અશોકના ઘરે ગયો હતો. એની પત્નીએ આટલું મોટું પગલું કર્યું, છતાંય એને એની પત્ની પ્રત્યે લાગણી છે, છતાંય એને સ્વીકારવા તૈયાર છે. હજની રાહ જોઈને બેઠો છે. હું વિચારી નથી શકતો કે કોઈ વ્યક્તિ કોઈની પાછળ આટલો બધો ગાંડો કઈ રીતે હોઈ શકે, આટલો બધો લાગણીશીલ કઈ રીતે હોઈ શકે, કે એની સાથે આટલું બધું ખરાબ થયું છે, આટલું બધું ખોટું થયું છે, છતાંય ખરેખર એને જોઈને તો મારું મન પીગળી આવ્યું. તમારી બધી વાત સાચી, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે આપણે એને બદલી તો નથી શકતા ને? અને એમ પણ મીરા કહેતી હતી કે એની સાથે બિલકુલ ખુશ નહોતી,
સાગર અને મીરા બે જણ એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. અને સાચી ખુશી તો એમાં જ હોય ને કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે રહીએ. મેં મીરા સાથે વાત કરી. મીરાએ મને જણાવ્યું કે એની સાથે જરા પણ ખુશ નહોતી, અને એમ પણ હવે બે જણ એકબીજાને પ્રેમ કરે છે અને બધાને ખબર પડી ગઈ છે. પછી ખોટું વાતનું અત્યસર કરીને કોઈ મતલબ નથી. અને તમે ગુસ્સામાં આટલું બધું સાગરભાઈને બોલી ગયા, તો તમે એ વિચાર્યું છે એનું પરિણામ શું આવશે અને એ લોકો ક્યાં જશે? હું તમને એ જ કહું છું કે આ બધું છોડો અને આપણે સાગરને સમજાવવાની કોશિશ કરીશું અને આપણે એમને સ્વીકારી લઈએ. હવે એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી આપણી પાસે. સાચી વાત છે, આપણી પાસે કોઈ રસ્તો નથી. હું એ વિચારું છું કે જે વ્યક્તિ સારી હોય, જે માણસ સારો હોય, જે એણે કોઈ દિવસ કોઈના વિશે ખરાબ ન વિચાર્યો હોય, કોઈ પ્રત્યે એને આટલી બધી લાગણી હોય, તો એની સાથે ભગવાન આમ કેમ કરી શકે? શું એના જોતો હશે? બિચારો કહ્યું છે કે જે થાય છે એ સારા માટે જ થતું હોય છે, અને આપણે એ બધી વસ્તુ ભગવાન પર છોડી દઈએ પછી શું કામ આપણે આટલું બધું વિચારીએ? અને હવે એ લોકો એટલા નાના પણ નથી કે આપણે એમને કંઈક સમજાવીએ. હું તમને એ જ કહું છું, તમે જીત છોડો અને સાગરભાઈને માફ કરી દો અને અપનાવી લો એ બે જણને. અને મીરા સારી છે, બની શકે કદાચ એ સાગરભાઈને સુધારી દે. જે પોતાના ઘરને સમજી ના શકી હોય તે આપણા ઘરને શું સવારવાની છે? હાલ હવે આપણે ગમે તેટલા ધમ પછાડા કરીએ, ગમે તેટલું વિચારીએ, ગમે તેટલા બળતરા કરીએ, ગમે તેટલું પ્રયત્ન કરીએ, પણ થવાનું તો એ જ છે જે થવાનું છે. છોડે બધું, ચાલ ચા એક કામ કર, એક ચા બનાવી દે મારા માટે. અમારો સાગર તો આવો છે એ તો સમજે એમ નથી, પણ આ છોડીને કેમ સમજાવી મારે? અત્યારે બેઉને છે ને પ્રેમના પડદા પડ્યાસ, એટલે મારી વાત એકેયને નહીં ગમે. પણ લાવ એકવાર ઓલી કોણ છે મીરા, એને સમજાવી જો, કદાચ સમજે તો. મીરા, એ બટા મીરા. હા બા. અહીં આવજે તો, તારું કામ છે. બેટા એક વાત કહું, હું તારું જીવન બરબાદ કરવા નથી માંગતી. બેટા એક કામ કરને, તું સમજીને અહીંથી વહી જાય ને તો સારું. એવું નહીં માનતી કે તું મને વાલી નથી, પણ હું એવું સમજું છું કે આ કોકની દીકરી મારા ઘરે આવીને હેરાન થાય અને એને કંઈક તકલીફ પડે ને એવું નથી ઇચ્છતી બેટા. બા, ત્યાં મારી કંઈ જિંદગી હતી જ નહીં. તમે કઈ જિંદગીની વાત કરો છો? જે માણસ બે ટાઈમનું જમવાનું પણ મને ના આપી શકતો હોય, જે મારી ફરમાઈશો, મારી ખ્વાહિશો અને મારા સપના પૂરા ના કરી શકતો હોય, ત્યાં શું જિંદગી? અને બા, હું અહીંયા ક્યાં હેરાન થાઉ છું? મને શું વાંધો છે? બેટા અત્યારે છે ને તને બધું કાંઈ નહીં દેખાય. સાગર મારો દીકરો છે. કોઈ માં પોતાના સંતાનનું ભૂંડું વિચારે નહીં, ભૂંડું બોલે નહીં. પણ આજે છે ને તારી જિંદગી બચાવવા સારું જે હકીકત છે ને એ હું તને કહું. એ મારો સાગર છે ને એ બત્રી લખણો છે. એવી એકે કુટેવ નહીં હોય દુનિયામાં જે એનામાં નથી. બીડી, સિગરેટ, દારૂ, સટ્ટો, જુગાર અને છોકરીઓ. બસ કરો બા, આ તમે શું બોલો છો? હું જ્યારથી આવી છું તમારા બધાની હાએ હા રાખું છું, અને તમે સાગર વિશે આવું બોલો છો? બા, હું 24 કલાક એમની સાથે રહું છું,
જો એવું કંઈક અવગુણ એમનામાં હોત ને તો મને પણ દેખાયું હોત. અને બા, દુનિયા તો એમ કહે છે કે રકમ કરતાં વ્યાજ વધારે વાલું હોય છે, પણ તમારા કેસમાં આ વાત તદ્દન ખોટી પડતી દેખાય છે મને. ના બટા, એક માં જ એવું વ્યક્તિત્વ છે દુનિયામાં જે ખોટું જોઈ ન શકે, સાંભળી ન શકે અને ખોટું વિચારે નહીં પોતાના છોકરાઓ માટે. અરે માં તો છે ને, છોકરાઓની ખામીઓ હોય ને એને છુપાવે, કોઈ પારકી દીકરીની સામે કહે નહીં. પણ હું જે કહેવી છું, જે મારા હૃદય પર પથ્થર મૂકીને હું તને કહું છું કે મારા સાગર આરે તું સુખી નહીં રહી શકે. બટા હું તો ખર્યું પાન છું, આજે શું કાલે નથી, પણ તારી જિંદગી તો પાડ જેવી પડી છે. બસ કરો બા, તમે લોકોએ અલગ કરવાના બધા રસ્તાઓ લઈ લીધા, પણ છતાં હું ને સાગર અલગ ના થયા એટલે હવે તમે રોઈને મને સમજાવવા માંગો છો કે હું સાગરને છોડીને જતી રહું. બા, બધા પાસે ધાર્યું હતું, પણ તમારી પાસે મને આવી આશા નહોતી કે તમે મને અને સાગરને અલગ કરવા માટે હવે ધતિંગો પણ કરશો. બેટા, તું આટલા વખતથી મારા ઘરમાં છો, તે કોઈ દી સાંભળ્યું કે હું ગોવિંદ માટે કાંઈ આડો શબ્દ બોલી હોઉં? ના બેટા, એ તો મારું સોટતનું સોનું છે, સોનાની લગડી છે, પણ મારો સાગર ખાલી નામ છે, બાકી તો ખાબોચિયા કરતાં વધારે ગંધાતો છે. બા, તમને તમારા મોટા દીકરા એટલા માટે વાલા છે, એ તમારી મરજી મુજબ નાચે છે, અને સાગર તો આઝાદ પંખીડા જેવા છે, મનમાં આવે ત્યારે બહાર જાય, મનમાં આવે ત્યારે ઘરમાં આવે. અને સૌથી મોટી વાત કે એમણે મારી સાથે તમારી મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા ને, એ તમને સહન નથી થતું. તું તો બટા પહેલે જ દિવસે મેં તને કાઢી મૂકી હોત, તને સ્વીકારી એટલે લીધી કે તું અને સાગર મારા ઘરમાં સુખે થઈ રહ્યો. પણ હવે આજે મને એવું લાગે છે કે મારે તને આ બધી વાત કરવી જ જોતી હતી, અને ઘરમાં કોઈ છે નહીં એટલે બોલાવીને મેં તને કીધું. પછી તો તું સમજદાર છે મારા કરતાં એ વધારે. બા, તમે હાથ નહીં જોડો. તમે સાગર વિશે કેમ આવું બોલો છો એ તો મને નથી ખબર, પણ હા બા, જો કદાચ એમનામાં કુટેવ હશે ને તો પણ સુધારવાની જવાબદારી હવે મારી છે. પણ પ્લીઝ, તમે આવું બધું બોલીને પોતાના દીકરાની ઇજ્જત ઓછી કરી રહ્યા છો. સારું, હવે તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ એટલું યાદ રાખજે, હું શ્રાપે નથી દેતી, ધમકીએ નથી દેતી, પણ જો કોક દિવસ તારું દિલ દુભાય ને ત્યારે તને આ માં યાદ આવશે કે માએ મને કીધું તું. બા, એ જે હોય તે, મારે તો એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાય છે, હું જાઉં તો ક્યાં જાઉં, તમને એ વાતનો વિચાર છે? અહીંયા તો તમારો સપોર્ટ પણ છે, તમે છો, ભાભી છે, મોટા ભાઈ છે, અને ત્યાં પેલાના ઘરે ખાવા ખીચડી નથી, તમે ત્યાં મોકલવા માંગો છો મને? બેટા, ત્યાં ખાવા ખીચડી નથી, એના ખિસ્સામાં પૈસા નહીં હોય, પણ એ દિલનો અમીર છે, એના દિલથી તને પ્યાર કરે છે બેટા, પ્રેમ કરે છે. ઘરડું માણા રે, મને આ બધી વાતમાં ખબર ન પડે, પણ મને એટલી તો ખબર પડે કે ઉપરવાળા એ આપણને જે ધણી દીધો હોય ને એ જ આપણા માટે હવાયો હોય. બા, જે હોય તે, હવે આ વાત ઉપર મારે કોઈ ચર્ચા નથી કરવી, મહેરબાની કરીને હવે તમે પણ આ વાતને મૂકી દો ને તો સારી વાત છે. સારું બેટા, હવે આજ પછી હું તને ક્યારેય સાગર માટે એ કાંઈ નહીં કહું, તારી જિંદગી માટે એ નહીં કહું, એ તને જે સારું લાગે નહીં કર. નહીં માને આ છોકરી, અને હું મારી નજર સામે એની બરબાદી જોઈ રહી છું, પણ અત્યારે એની આંખે પાટો બાંધ્યો છે ને પ્રેમનો, એટલે એને હાથું નહીં દેખાય. હે ભગવાન, એ દીકરીની રક્ષા કરજે ને એને સદબુદ્ધિ દેજે. મીરા, 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 તું મને છોડીને કેમ જતી રહી? બસ, આ શું છે? રસ્તા વચ્ચે મને રોકવાની હિંમત કેમ કરી તમે? ખબર છે કે હવે હું તમારી પત્ની નથી છતાંય? મીરા,
મેં તારી સાથે ચાર ફેરા ફર્યા છે એ તો તને ખબર છે ને. ચાર ફેરા ફર્યા હતા ને એ મારી મજબૂરી હતી, એ લગ્ન નહોતા. હવે તમે ભૂલી જાઓ ને એ વસ્તુને તો સારી વાત છે. ચાર ફેરા, ચાર ફેરા છે શું તમારી પાસે હે કે ચાર ફેરા ફરીને મને પાલવશો તમે? આ એક લારી છે જેમાં ધંધો તો કંઈ થતો નથી, બે ટાઈમનું જમવાનું પણ જે માણસ ભેગો ના કરી શકતો હોય ને એને મને પત્ની કહેવાનો કોઈ અધિકાર નથી. પણ આજ સુધી તારી એક કે ઈચ્છા મેં અધૂરી રહેવા દીધી. પૂરી કઈ કરી છે? કઈ ઈચ્છા પૂરી કરી છે? એ 500 રૂપિયાની સાડી લઈ આવી ને એને ઈચ્છા પૂરી કરી ના કહેવાય. પતિની ફરજમાં આવે છે કે એની પત્નીને ઘરની બહાર પગ ના મૂકવો પડે, કોઈ વસ્તુ માટે હેરાન ના થવું પડે. તમને એ યાદ છે કે પતિનો ધર્મ શું છે? નીકળ્યા છો મને પત્ની ધર્મ સમજાવવા? પણ તું પણ જરા સમજ કે પત્નીનો પણ ધર્મ હોય છે કે જો પતિ ગરીબ હોય ને તો જરા ધ્યાન રાખીને ખર્ચો કરવો જોઈએ. પતિ 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 બસ હવે કંટાળી ગઈ છું આ શબ્દથી. હું મારો પતિ સાગર છે, દેખાય છે કે નહીં? આજ પછી મને રસ્તામાં રોકવાની કોશિશ કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હોય, સમજાઈ ગયું? તો તું પણ મારી એક વાત યાદ રાખજે, અત્યારે તને આ ઘમંડ ભરાઈ ગયું છે ને અને આ સાગર સાથે તારી સંગત થઈ ગઈ છે અને તને જે ભલે જે લાગે પણ યાદ રાખજે, જેદી તારી સામે સચ્ચાઈ સામે આવશે ને ત્યારે છે ને તારે મારી પાસે આવવું જ પડશે. સપના જોવાની જરૂર નથી અને હવે હું જાઉં છું, મારે મોડું થાય છે, ઘરે મારો પતિ રાહ જોવે છે, સમજાઈ ગયું તમને? પણ મારી એક વાત સાંભળતી જા. શું છે? જો તારે કોઈ પણ જાતની તકલીફ પડે ને તો તારી માટે છે ને મારા ઘરના દરવાજા ખુલ્લા છે, આ યાદ રાખજે. પતિ ગયું, હવે હું જાઉં, ઘરના દરવાજા ખુલ્લા છે. મહારાણી જુઓ તો કેટલું પ્રેમથી પૂછે છે કે થયું શું? તે મારી જોડે મેરેજ કર્યા છે કે પછી ઓલા અશોક જોડે? શું કરતા હતા એની જોડે તમે? સાગર, એમાં મારો કઈ વાંક નથી, હું તો જસ્ટ ત્યાંથી નીકળીને એણે મને રોકી એટલે. ઓહો, એણે રોકી અને તું રોકાઈ ગઈ? વાહ, પણ ત્યાં તારે હું ડેટું તું. સાગર મારી વાત સાંભળો, મેં કાંઈ નથી કર્યું. અરે એ જ ગાંડાની જેમ મારી પાછળ પાછળ આવતો હતો તો મને થયું કે રસ્તામાં બધા જોવે એની કરતા બેટર કે હું એને જવાબ આપી દઉં. આ છે ને તારા બધા ચોસલા છે, કારણ કે તું છે ને મને પ્રેમ કરતી નથી, તું છે ને મારી મિલકતને પ્રેમ કરે છે. સાગર એવું કાંઈ ન. મે મેડમ જો ને કેટલું માસૂમ થઈ રહી છે, જાણે મારી જ છે. પણ હું ગાંડો કે સમજી ન શક્યો. સાગર, સાગર મારી વાત સાંભળો, એવું કાંઈ નથી. અને તમે મારા ઉપર હાથ ઉપાડો છો, મારો વાંક શું છે? શું વાંક છે? હવે મારે તારો વાંક ગણાવવો પડશે. નહીં, તારો એ વાંક છે કે તારો પતિ હોવા છતાં તું તારા પહેલા પતિ પાસે જાય છે. આ વસ્તુ તદ્દન ખોટી છે, હું ક્યાંય નથી ગઈ, મારે રસ્તામાંથી નીકળવાનું નહીં. અરે એ વાત કે હાજીંકા, પહેલો પતિ એ ત્યાં છે, તો મને ખાલી નામનો પતિ રાખ્યો છે, બાકી તારો પતિ તો એ જ છે ને? સાગર એવું કાંઈ નથી. અને તમને કીધું કોણે કે હું ત્યાં ઊભી હતી એમ? મને છે ને બધી જ ખબર પડી જાય છે. સાગર, જો તમને બધી ખબર પડતી હોત ને તો તમને એ પણ ખબર પડવી જોઈએ હું એને મળવા નહોતી ગઈ, હું મારા કામથી બહાર નીકળી હતી. પણ નહીં, બસ આરોપ નાખી દો શું કામ કે મારી પાસે સાબિતી નથી એટલે. સાબિતી હોય પણ ક્યાંથી? કારણ કે તું ખોટું કામ કરે છે, જે વ્યક્તિ ખોટું કામ કરતું હોય ને એની પાસે કોઈ દિવસ સાબિતી નથી હોતી. અગર એવું કાંઈ નથી, તમે સમજવાની કોશિશ કરો,
અને તમે મારા ઉપર હાથ ઉપાડો છો? મને વિશ્વાસ નથી આવતો. આટલી નાની વાતમાં તમે મને ઢોરની જેમ માર મારવા ઉપર ઉતરી ગયા છો. હજી તો મેં તને મારી જ નથી. તો તારે જોર છે ને કે ઢોર માર કોને કહેવાય તો જો. સાગર, સાગર, સાગર. અને છે ને ઢોર માર કહેવાય. કારણ કે મને એમના સ્વભાવની ખબર છે. કોઈનું પણ માને એમ નથી. એ ભાભી, મારો તો કઈ વાંક નતો. હું તો શાકભાજી લેવા ગઈ હતી ને, અશોક મને મળ્યા હતા. અને તમારા દિયરે ખબર નહીં કોની વાતોમાં આવીને મને આવી રીતે મારી. હું તને કહું ને, નક્કી એને શંકા હશે કે તું પાછી એની પાસે જતી રહીશ, એટલે કદાચ એને તારી સાથે આવો સલૂક કર્યો. પણ ભાભી, વિશ્વાસ નામની તો કોઈ વસ્તુ હોવી જોઈએ ને. હું સમજાવું છું કે મારો કાંઈ વાંક નથી. સમજ્યા કે ઝઘડો થાય, શંકા થાય, પણ ઢોરની જેમ માર મારવાનો એ ક્યાંનો નિયમ છે ભાભી? ચૂપ થઈ જા, ના રડીશ તું. તારા જેઠ આવશે ને તો હું એમની સાથે વાત કરીશ. કારણ કે અમારા લોકોની તો કોઈની હિંમત નથી થતી કે અમે એમને સમજાવીએ. તું ચૂપ થઈ જા, તું રડીશ નહીં. હા ભાભી, હવે તો બીજો કોઈ રસ્તો નથી. ચૂપ થયા સિવાય કોઈ રસ્તો છે નહીં. ખબર નહીં આ સાગરભાઈમાં ક્યારે અક્કલ આવશે, ક્યારે સુધરશે. મને એમ હતું કે લગ્ન થઈ ગયા પછી એ સુધરી જશે, પણ ના. તારા જેઠ કહેતા હતા ને, એ સાચું જ કહેતા હતા કે એ નહીં સુધરે, એનો સ્વભાવ ક્યારેય નહીં બદલે. તું રડીશ નહીં, તું ચૂપ થઈ જા. તારા જેઠ સાંજે આવે ને તો એમની સાથે વાત કરીશ. તું ચૂપ થઈ જા, રડીશ નહીં. બા, આજે પાછું સાગરભાઈએ પેલીને બહુ જ મારી. મને તો એ નથી સમજાતું કે આપણે શું કરીશું હવે. જો બેટા, હમણાં તમે લોકો નહોતા ને કોઈ ઘરે, તો એને બોલાવીને મેં બધું સમજાવ્યું. મેં કીધું તું તારી જિંદગી બરબાદ ન કર, અને હજી કહું છું તું સમજીને વહી જા. તો મને કહે કે તમને ગમતું નથી સાગર આરે મેં લગ્ન કર્યા ને આવી. મેં કીધું જો મારો સાગર આવો તો મને કહે તમે તો હદ કરો છો કે તમે માં થઈને છોકરા માટે આવું બોલો છો. મારે શું કરવું બીજું બોલ. એક કામ કર, આ ગોવિંદને બોલાવ, કદાચ ગોવિંદ એને સમજાવે તો સાગરાને. હા બા, બસ એ આવે ને એટલે આપણે એમને આ વાત કરી જ લઈએ. હા, હવે છે ને પાણી નાકની ઉપર જાય છે, વધારે થઈ જાય છે. હવે એ આવ ગોવિંદ, આવ બટા. તારી જ રાહ જોતા હતા અમે. હા, ઉલી કે હમણાં જો એ જોઈને આવી છે. આજે છે ને સાગરભાઈએ મીરાને બહુ જ મારી, એટલી બધી મારી ને એ બહુ જ રડતી હતી આજે. અને મારી તો હિંમત પણ ના થઈ કે હું અંદર જઈને એને બચાવું. તમને તો ખબર જ છે ને સાગરભાઈનો સ્વભાવ કેવો છે. વાત ખાલી એટલી જ હતી કે આજે માર્કેટ ગઈ હતી શાક લેવા, ત્યાં એને અશોક મળ્યો હશે. અને ખબર નહીં પૂછ્યા પાછ્યા વગર એને એટલી મારી, એટલી મારીને એની વાત પણ સાંભળવા તૈયાર નહોતા. હવે તમે જ કંઈક કહો એમને.
તમારે જ સમજાવવા પડશે. હવે તો હદ થાય છે. એક તો આપણને પૂછ્યા વગર એને લગ્ન કર્યા છે, અને લગ્ન કરીને પણ કંઈક વાર હું વાત તો કરી છું. તમે એમને સમજાવો કે આવી રીતે ન ચાલે. આટલું બધું ઢોર માર મારવાનું, એટલું રડતી હતી એ આજે, મારાથી તો જોવાયું જ નહીં. તમારે એમને ગમે તે રીતે સમજાવવા તો પડશે જ. બાનીને મારી વાત તો બિલકુલ સાંભળતા નથી. ગોવિંદ, મીરાને મેં મારી બાજુમાં બેસાડીને એને સમજાવી કે અહીંયા તારું કોઈ ભવિષ્ય નથી, કારણ કે મારો સાગર જ નથી આરો, મારો જ રૂપિયો ખોટો છે. તો એ મને બહુ બોલી, મને કહે કે મારો ને સાગરનો પ્રેમ તમારાથી જોવાતો નથી, તમે કેવી માં છો. મેં કીધું ના બટા, એવું નથી, હું કેમ ગોવિંદ માટે કાંઈ નથી બોલતી કોઈ દી, અને આને માટે કહું. તો એ મને કહે છે કે ગોવિંદ તમારી હામાં હા મિલાવે છે ને, એટલે તમને ગોવિંદ વાલો લાગે છે. બોલ હવે હું કેવું મારા આ છોકરીને, અને આજકાલના જુવાનિયા જ નથી હમતતા, તો એ મારી વાત ક્યાંથી માને. હું બોલું એ બધા એમ ખોટું લાગે. હું શું કહું છું, તમે ગુસ્સે ના થતા, શાંતિથી અને પ્રેમથી એમની સાથે વાત કરજો. ક્યાંક એવું ના બને તમે એમને કંઈક ગુસ્સામાં કહેવા ગયા તો એ પાછો મીરા પર હાથ ઉપાડે. સારું, હું શાંતિથી વાત કરી લઈશ, ઠીક છે? હમણાં તો એ નથી, હવે મને નહીં લાગતું કે એ હમણાં આવશે. તમે કાલે સવારે જ એમની સાથે વાત કરજો. ઠીક. તને ખબર છે એણે મીરાને હું કીધું? એ કહે કે તું છે ને મારી પાછળવાળાની આરે હજી સંબંધ રાખે છે, તો જ તું એની આરે વાત કરે. બોલ આટલી તો એની પર શંકા કરેશ, અને ઓલી આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. ચાલો જે થયું જવા દો, ચિંતા નહીં કરો. અમારો ફોન આવે છે. હા ચા. હા સંજયભાઈ, આ થોડો કામ માટે બહાર આવ્યો છું, હું વાત કરી લઉં. હા હા ચા. સાચું કહું, આ બિચારા ગોવિંદને ઘરની ઉપાધિ ઓછી હોય તો આ પાછી સાગરની ઉપાધિ આવીને પડી. એ છોકરો એક મિનિટે નવરો નથ રહેતો. બહાર હોય તો બહારના કામમાં, ઘરે હોય તો ઘરની રામાયણ. કંઈ નહીં બા, કાલે સવારે છે ને આપણે બધા ભેગા મળીને એમની સાથે વાત કરીશું. ના, હવે તો કંઈક કરવું જ પડશે. અને મને તો એ ખબર છે કે તમે બધાય ભેગા તો થશો, પણ મારી છે ને પીપુડી વાગવાની જ નથી. મારું આટલી જ આખી જિંદગીનો અનુભવ, તોય મારું કોઈ સાંભળવાનું નથી. કેટલું કેવું પણ, કેટલું કેવું, સાગરાને સમજાવી સમજાવીને થાકી, ઓલીને સમજાવી, પણ બેઉને પ્રેમનું ભૂત, અને ઓલાનું ભૂત હવે ઉતરી ગયું છે પ્રેમનું, બસ હવે મારનું ભૂત વળગ્યું છે એને. પણ એવું તો ના હોય ને બા, આવી રીતે કોઈકને આપણે આપણી ઘરે પરણીને લાવ્યા છે ને, આવી રીતે ઢોર માર મારવાનો, કેટલી મારી એને ખબર છે? સાચું કહું, મને તો એમ થાય છે કે આ ઉઠાવીને એને મારું અને એના ઢગરા ભાંગી નાખું. સાલા. પણ બા હું શું કહું છું, કાલે ગોવિંદ કંઈક કહે ને તો તમે પણ થોડુંક કહેજો, તો એને એવું લાગે કે ના મારી મમ્મીએ મારી બા મને કંઈક બોલી. એ તો હું કહીશ, પણ આ તો હું કહું છું ખાલી કે મને ખબર જ છે કે મારી વાત છે ને કોઈ માનવાનું જ નથી. મને તો એમ થાય છે સાગરો આવે ને તો આ ટીપી નાખું એને હું. સાગર અહીંયા. બોલો શું કામ છે? કામમાં એવું છે કે એક તો તારા આવડા રસ્તા નત, રોજ નવા નવા દોસ્ત જુગાર, પણ બાપા જેટલું કમાઈને ગયા છે ને એ મને લાગે તું જ પૂરું કરી નાખશે. ઉપરથી તે લગ્ન કર્યા, એ બી એક પરિણીત સ્ત્રી સાથે, એ બધું ઠીક છે, પણ હવે એને ઘરમાં લાવીને રોજ રોજ મારામારી કરવી, એને પ્રતાડિત કરવી, એટલે તું એને આ બધું કરવા માટે લઈને આવ્યો હતો? ભાઈ હું શું કહું છું તમને કે આ છે ને અમારા બંને વચ્ચેનું મામલું છે, આમાં તમારે બોલવાની કોઈ જરૂર નથી.
ને ફાતરાઈ મારવાની. તો એ એના પહેલા પતિ જોડે જ પ્રેમ કરે છે, મારી જોડે તો ખાલી પ્રેમનું નાટક જ કરે છે. તને એવું લાગતું હતું તો તું એને લગ્ન કરીને શા માટે લઈને આવ્યો? અને લઈને આવ્યો છે તો હવે રાખને, હવે બધા નાટક કરીને શું ફાયદો? પહેલા મને નથી ખબર ને કે આ છોકરી મારી જોડે નાટક કરે છે. મને તો એમ જ હતું કે મને પ્રેમ કરે છે, પણ સાચેમાં તો એ મારી મિલકતને પ્રેમ કરે છે, મને નહીં. તારી મિલકત ચાલે, બધું છોડ, મારે તને કંઈ વધારે કેવું નથી. તને વધારે પછી ઝાડ બળશે એની કરતા. જો હવે તે લગ્ન કરી લીધા છે તો તું તારું કુટુંબ સરખી રીતે સાચવ, પત્નીને સાચવ, એને સમજવાનો પ્રયત્ન કર. આ રોજ રોજના લડાઈ ઝઘડા મારા મારી તે કુટુંબની ને અમારી આટલી બધી બદનામી તે કરી જ નાખી છે. તો હજી તારે શું કંઈ બાકી રહી ગયું છે કે મારા મારી કરવી ને હજી કેસ કવાળા તારા કરવાના બાકી છે? પેલી બાઈ કંઈ ઊંધી ફરી અને આપણને ફસાવ્યા તો? એ બધું હું જોઈ લઈશ. અને આમ પણ એનામાં તેવડ નથી કે મારી સામે એની તેવડ નથી. કોણ વ્યક્તિ ક્યારે તેવડ દેખાડે ને એની કાંઈ ખબર નથી, બરાબર? અને આ તેવડમાં તું તારું જીવન શા માટે બરબાદ કરે છે? એક ભાઈ છે એટલે ભાઈની રીતે તને કહું છું કે હજી પણ સમય છે, સુધરી જા અને તારું જીવન સુખેથી વીતે ને એવું કર. હા છે ને, તમારી સંસ્કાર ચેનલ તમારી પાસે રાખો, મારે નથી સાંભળવી, હું જાઉં છું. નહીં, હા નહીં માને, નહીં માને. જુવાઈના જોશમાં જે પગલાં લઈ રહ્યો છે ને એ ક્યારે ભારે પડે છે ને એ કોઈને ખબર નથી રહેતી. કોણ સમજાવે આજના યુવાનને? આ ગમનમાં ને ગમનમાં જીવન જીવવાની રીત છે ને એ આ યુવાન ભૂલી ગયા છે. બા, ગોવિંદે સાગરભાઈને બહુ સમજાયા, પણ સાગરભાઈ કોઈની વાત માનવા જ તૈયાર નથી. હવે આપણે જ એમને કંઈક કહેવું પડશે. તું માનીશ? અત્યાર સુધીમાં નહીં, નહીં તો 8-10 વખત હું એને સમજાવી ચૂકી છું. ઘરમાં જ્યારે કોઈ ન હોય ને ત્યારે બોલાવીને એને સમજાવ્યું છે. એકનો બે થતો નથી એ છોકરો, અને નથી ઓલી મીરા હમકતી. એ કહે કે મને જલન થાય છે, એ બે જણા પ્રેમથી રહી છે તો, અને એ લગ્ન કરીને આવી તો. અને ઓલો એમ કહેશ કે ગમે એ કયો એને સાથે મારે પ્રેમ હતો છે અને રહેશે, કોઈ એનેથી જુદું નહીં કરી શકે. હવે એને હું શું સમજાવું? પણ બા, આજે તો આપણે એમને સમજાવવા જ પડશે. હવે બહુ થયું, હવે તો આજુબાજુ લોકો પણ વાતો કરવા લાગ્યા છે આપણા ઘરની. કરે છે, ઓલી પરણી ને આવીને તે દૂ ની કરે છે બધાય વાતો. આજે તો એ આવે ને એટલે મારે એને કહેવું. એટલે સાગર, એ સાગર અહીંયા તો છે, ગુડા અહીંયા. બા, કેટલું પીને આવ્યા છે. એલા, પહેલા તો તું રાતે પીતો, હવે તો દિવસમાં પીવાનું ચાલુ કર્યું. આવો પ્રેમ છે તારો, ઓલી છોકરીનો કાંઈ વિચાર ન કર્યો. આપ આપ તમે છે ને અબ બોલવાનું બંધ કરો, ને કાંઈ ખબર તો પડતી નથી ને. હા, મારા તો છે ને ધોળામ ધૂળ પડી, મને તો કાંઈ ખબર પડતી જ નથી. કાં સાગરભાઈ, આ સારું લાગે છે તમને રોજ આવી રીતે પીને આવવાનું? અને હવે તો ગમે ત્યારે તમે પીને આવો છો, અને મીરાને ગમે તેમ તમે ગમે તેમ માર્યા કરો છો મીરાને. એ બાઈ છે ને મને ઢીઠી ન ગમતી આવે તો. તો પછી કેમ કેમ પરણીને લાવ્યો ત્યારે તો કે હું એને પ્રેમ કરું છું, હતો છે અને રહેશે, ક્યાં ગયું બધું? એ છોકરી છે ને ઓલા શોખ છે ને એની જોડે એનું લફરું ચાલુ છે. એવું કશું જ નથી, એ તમારા મનનો વેમ છે. એ ફક્ત તમને જ પ્રેમ કરે છે, પણ તમને એની કદર નથી. સાચું કહું ને સાગરભાઈ, તમે જ એના લાયક નથી. હા બધું સાંભળ, તું હું કહે યોલાને હારે એને લફડું છે. જો એને હારે લફડું હોત ને તો અહીંયા ન ટકી હોત, ક્યારનો તને હું તો મૂકીને ભાગી ગયો હોત. અત્યાર સુધી તારી સાથે છે ને એનો અર્થ એમ છે કે તને જ પ્રેમ કરે છે. હા બધું છે ને તમે લોકો એની ચડામણીમાં કરો છો. મીરા, ક્યાં છે તું?
ये बारी नहीं आवे मने जावा दे बस अबे मीरा ने तने छे ने रंडे रंडे ठोकी देवो जोईए मीरा मीरा मुविता मुविता કોશિશ કરી છે ને તો એ આ ઘરમાંથી જીવતી પાછી નહીં જાય સાંભળી લેજો તમે બંને પેલા કેમ ન સાંભળ્યું તે મારું બહુ સમજાવ્યો તો જોયું દારૂના નશામાં એ બધું ભૂલી જાય છે આપણા ઘરની ઇજ્જત આબરૂ બધું ભૂલી જાય છે ને ઓલીને મારીને કાઢી મૂકી હવે ગામમાં આપણી વાત નહીં થાય ભલે ગઈ બા જવા દો કમસે કમ શાંતિથી એ જીવશે તો કરી અહીંયા તો મરી મરીને જીવતી હતી એ જતી રહીને એ સારું જ કર્યું એણે બિચારીને શાંતિ તો લાગશે આ શું રોજ હવારે ઉઠે ને મારપીટ રોજ રાત પડે ને મારપીટ કંટાળી ગઈ હતી એ બીજું તો ઠીક ગોવિંદ ઘરમાં આવશે ને એ આ બધું સાંભળશે ને તો એનું શું થશે એમને આપણે સમજાવી દઈશું બા પણ આવી રીતે તો એ બિચારી મરી જાત એક દિવસે એટલે સારું થયું એ જતી રહી ને એણે સારું કર્યું હવે તો હું જ એને કહીશ કે પાછી ના આવે ને એ જ સારું છે કારણ કે હા સાગર છે ને એના લાયક જ નથી મીરા શું થયું છે આ બધું
આ બધું શું છે? મારી ભૂલની સજા છે. મને વહેમ હતો કે પૈસો ને મોટો બંગલો હોય ને તો માણસ સુખી રહે, પણ હું તદ્દન ખોટી નીકળી. આ બધી મારી ભૂલોની સજા છે અશોક. મને એમ હતું કે પૈસા અને બંગલો હોય ને એ જ સુખ છે, પણ નહીં, એ વાતમાં હું તદ્દન ખોટી નીકળી. પણ આ થયું છે શું એ તો બોલ. શું કહું તમને, માણસ સુખની આશામાં કેટલો ભટકે છે. આ સારું છે, પેલું એના કરતા સારું છે, ના પેલું એના કરતા પણ સારું છે. સારા સારાની ખોજમાં પોતાનું પાત્ર, પોતાનું અસ્તિત્વ અને પોતાનો પ્રેમ, એ બધું કોઈ બે. જો હવે તું ચિંતા જરા પણ કરજે નહીં. મેં તને કીધું તું ને તારા માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે. અને આમ પણ આ હશે ઈશ્વરની પરીક્ષા, એટલે જ આવું થયું હોય છે. પણ આ થયું તો તને એટલી તો સમજણ પડી ને કે સત્ય શું છે અને ખોટું શું છે. હે અશોક, જ્યારે મમ્મી પપ્પાએ તમારી સાથે સપણ કર્યું ને તો મને એમ હતું કે એ મારી જિંદગી બગાડે છે, મારા સપનાઓને તોડે છે. પણ ના, એ વાત 100% સાચી છે કે વિધાતા લેખ લખે ને પછીનો બીજો હક માવતરનો હોય છે. એ પોતાના બાળકનું ક્યારેય બુરું નથી ઈચ્છતા, પણ બાળક બસ એને તો એમ જ છે, હું મારી જિંદગીનો માલિક છું ને હું જ બધું કરીશ. અને એ જ વસ્તુ મેં કરી. મારા મા બાપને તરછોડ્યા, તમને તરછોડ્યા ને, તમારો સંસાર તોડીને નીકળીતી નવો સંસાર વસાવા. અશોક મને માફ. નહીં નહીં, જો માફી નથી માંગી, બરોબર. અને જિંદગી છે તો આવા દિવસો પણ આવે, એમાં જિંદગી હારી થોડી જવાની હોય. હું શું ને, હાલ આપણે આપણી જિંદગી શરૂ કરીએ. હાલ હાલ આપણા ઘેર. હવે રડમાં